જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 70મો વન મહોત્સવ ઉજવાયો હતો, સાથે સાથે મહિલા સશક્તિકરણ વીકનું પણ ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતભરમાં જ્યારે વન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં પણ કૃષિ યુનિવર્સિટી ખાતે 70મો વન મહોત્સવ ઉજવવામાં આવ્યો, સાથે સ્ત્રી સશક્તિકરણના પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડી મહિલાઓએ પોતાના હાથે વૃક્ષોનું વિતરણ અને વાવેતર કર્યું. ખાસ કરીને જોવા જઈએ તો 16 લાખ જેટલા વૃક્ષોનું વિતરણ કરવામાં આવશે. દરેક સરકારી કચેરી તથા નર્સરીમાં રોપાનું વિતરણ કરવામાં આવશે. કહેવાય છે ને કે જીવમાં શિવ, છોડમાં રણછોડ અને પીપળામાં પરમેશ્વર, કે જે આપણી મૂળ સંસ્કૃતિ જ છે તેને મહત્ત્વ આપવામાં આવ્યું છે. ગુજરાતની ધરતીને ગ્રીન ચાદરથી ઢાંકી દઈને એક રમણીય સૌંદર્ય નિહાળી શકાય તેવું રાજ્ય બનાવવાની અભિલાષા સાથે વન મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું. આ વન મહોત્સવમાં ગુજરાતના અનેક વિસ્તારો, જિલ્લાઓ અને તાલુકામાં આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લા સોમનાથ જિલ્લામાં તંત્રની અને સામાજિક સંસ્થાઓની યુનિવર્સિટીની નેમ છે, વૃક્ષોનું વાવતર થાય, વૃક્ષોનું જતન થાય, ઉછેર થાય અને સમગ્ર જૂનાગઢ પંથકમાં જે ગીર છે એને વધારે ઓર તેજીથી આગળ ગીર થાય એ સંકલ્પ સાથે કાર્યક્રમમાં સૌએ શ્રદ્ધા દર્શાવી છે. માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પ્રયાસ છે કે આ વર્ષે એક વ્યક્તિ એક વૃક્ષ અને એ લક્ષ્યાંક સાથે ગુજરાતના પર્યાવરણની જાળવણી કરીને ગ્રીન કવર ગુજરાતની ધરતી ઉપર અમૃતના માધ્યમથી જેમ કહેવાય કે લીલોતરી થાય એ દિશામાં એમનો સંકલ્પ છે અને 10 કરોડ વૃક્ષોનું વાવેતર સમગ્ર ગુજરાતમાં આ વખતે થવાનું છે. ત્યારે છોડમાં રણછોડ, જીવમાં સિંહ અને પીપળામાં પરમેશ્વર એ આપણી સંસ્કૃતિ છે, સંસ્કાર છે. આનું જતન કરીને મહિલા નેતૃત્વ, મહિલા સશક્તિકરણને પણ આજના દિવસે મહત્ત્વ આપીને સમગ્ર રીતે સમાજ જીવનની ચેતનામાં પણ એમનો જ 50% હિસ્સો પણ સમાજ જીવનને આગળ વધારવા માટે મહિલા નેતૃત્વ પણ આગળ આવે એ દિશામાં સરકાર, તંત્ર, લોકો પ્રયત્ન કરે. ખાસ કરીને વર્ષોથી જાણે એક પરંપરા હોય તેવી રીતે વન મહોત્સવ ઉજવાય છે. લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ આ કરોડો રૂપિયા વેડફાતા હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. વન મહોત્સવ ઉજવાય તો છે અને લોકો ખૂબ મોટા જ્ઞાન પણ આપવામાં આવે છે, પરંતુ આ રોપાઓના વિતરણ ખરેખર થાય છે ખરા? જો વિતરણ થાય છે તો શું તેને રોપવામાં આવે છે? તો ચાલો ફોટા પડાવો કદાચ રોપાઈ પણ જાય છે, પરંતુ ખરેખર તેનો ઉછેર થાય છે ખરો? આવા અનેક પ્રશ્નો લોકોના માનસ પર આવેલા છે. વરસાદ ઓછો થાય છે, પ્રદૂષણ વધી ગયું છે, લોકોને ઉનાળાની સિઝનમાં છાંયો જોઈતો હોય તો ઝાડવા શોધવા પડે છે, તો આટલા વર્ષોથી વન મહોત્સવ ઉજવાય અને રોપાઓ પાછળ લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, ત્યારે રોપાઓ ક્યાં વવાયા છે તે ખરેખર વિચારવા જેવું છે. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, GTV News, જૂનાગઢ.